चल मित्रों समझी दिया। पाठ नंबर बे आपनी आसपास छू। जो मित्रों पाठों नाम भी केवे आज अपनी आसपास छू। मारी बाजू मारो दोस्तार, आ बाजू मारो दोस्तार, बीजू कोण होय? अपनी आसपास छू, अपनी आसपास हूँ, तू तमे नू, बीजू कोण होय? पाठना नाम तो जो लखे जा लोको। ओके चलो मित्रों आपणे वात करीए। धनवीन मम्मी साथे बगीचामां फरतो हतो। फरता फरता तेना मनमां एक प्रश्न उद्भव्यो, आपणे जे जमीन पर चालीए छीए ए केवी रीते बनी हशे? धनवीने आ प्रश्न मम्मीने पूछ्यो। मम्मी कहे, तू दररोज सूर्यने जुए छे ने? धनवीने प्रश्न उद्भव्यो एटले मम्मी कहे, तने खबर छे तू रोज सूर्यने उतावो जुए ने रोजे? आ सूर्यनुं पण एक कुटुंब छे जेने आपणे सौर परिवार तरीके ओळखीए छीए, आपणे जेने सूरत दादा कहीए छीए। આપણી પૃથ્વી એ સૌર પરિવારનો જ એક સભ્ય છે। પૃથ્વી સૌર પરિવારના અન્ય સભ્યોની વચ્ચે રહે છે। સૌથી વિશેષ વાત તો એ છે કે આપણા જેવા સજીવોનો જીવવા માટે જરૂરી એવું અનુકૂળ તાપમાન, પાણી અને હવા માત્ર સૌર પરિવારના ગ્રહોમાં પૃથ્વીને જ મળેલું છે। તેના પરિવારમાં અન્ય કોઈ સભ્ય પાસે આ પ્રકારના અનુકૂળ તાના હોવાના નક્કર પુરાવા આજ સુધી મળ્યા નથી। દાખલા તરીકે મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, યુરેનસ, નેપચ્યુન, પ્લુટો અને પૃથ્વી, આ બધા ગ્રહો છે। એમાં પૃથ્વી એક જ ગ્રહ એવો છે કે જેને કુદરતી વાતાવરણ મળ્યું છે, જ્યાં તાપમાન બી છે, પાણી છે ને હવા પણ છે। બાકી દુનિયાના આખા સૌર પરિવારમાં કોઈ ગ્રહને આવું નથી। આપણા વૈજ્ઞાનિકો મંગળ પર પહોંચ્યા, ચંદ્ર પર પહોંચ્યા, પણ કંઈ ત્યાં છે એવા નહીં પુરાવા કે જ્યાં કોઈ જીવસૃષ્ટિ જીવી શકે। સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી છે। એવું કહેવાય છે કે સૂર્યમાંથી પૃથ્વી છૂટી પડી છે જ્યારે તેનો ઉદ્ભવ થયો ત્યારે, મતલબ જ્યારે એ જન્મી ત્યારે, ઉદ્ભવ થયો ત્યારે તે અગ્ન ગોળા સ્વરૂપમાં હતી। અગ્નિનો ગોળો ધગધગતો, આ અગ્ન ગોળો ધીમે ધીમે ઠંડો પડવા લાગ્યો। તેના કેટલાક તત્વો માં પહેલાં પ્રવાહી સ્વરૂપમાં અને ત્યારબાદ ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું। આ જે સૂર્ય છે એમાંથી પૃથ્વી છૂટી પડી છે એવું કહેવાય છે, અને પૃથ્વી અગ્ન ગોળા સ્વરૂપમાંથી ધગધગતો વાયુનો ગોળો હતો, અગ્નિનો ગોળો હતો, અગ્ન ગોળાનો, અને એવું કહેવાય છે કે એ ઠંડી પડતા પહેલાં પ્રવાહી સ્વરૂપમાં અને ત્યારબાદ ઘન સ્વરૂપમાં એનું રૂપાંતર થયું। આ પ્રક્રિયા દરમિયાન જે તત્વો ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું તે આપણે મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ। જે તત્વનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું આપણે તેને મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ, અને જે તત્વનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થયું એને આપણે શું કહીએ છીએ? જલાવરણ કહીએ છીએ। જે તત્વો વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામ્યા, જે તત્વો વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામ્યા એને વાતાવરણ કહીએ છીએ। પૃથ્વી પર ત્રણ આવરણો આવેલા છે, જલાવરણ, મૃદાવરણ અને વાતાવરણ। વળી રહેવા માટે કઠણ જમીન, કઠણ સપાટી, પીવા માટે પાણી અને શ્વાસ લેવા માટે હવા મળી રહેતા પૃથ્વી પર જીવસૃષ્ટિનો વિકાસ થયો, જેને કારણે જીવાવરણ અસ્તિત્વમાં આવ્યું। જ્યાં રહેવા માટે કઠણ સપાટી મળી, પીવા માટે પાણી મળી ગયું, શ્વાસ લેવા માટે હવા મળી ગઈ, જેના દ્વારા સૃષ્ટિનો વિકાસ થયો, જેથી એને જીવાવરણ તરીકે ઓળખવામાં આવે છે। ટૂંકમાં જલાવરણ, મૃદાવરણ અને વાતાવરણ, આ ત્રણેયનો સરવાળો જલાવરણ વત્તા વાતાવરણ વત્તા મૃદાવરણ ઇઝ ઇક્વલ ટુ જીવાવરણ। પૃથ્વી પર ચાર આવરણો અસ્તિત્વમાં આવ્યા એવું કહેવાય છે, અને છે આ રીતે પૃથ્વીનો ઉદ્ભવ થયો હતો એવું માનવામાં આવે છે। સૌથી પહેલાં આપણે વાત કરીએ મિત્રો મૃદાવરણ। મૃદ એટલે માટી અને આવરણ એટલે પડ, માટીનું પડ। આપણે પૃથ્વીના જે ભાગ ઉપર વસવાટ કરીએ છીએ
તે ભાગ મૃદાવરણ તરીકે ઓળખાય છે. મૃદ એટલે માટી અને આવરણ એટલે પડ, માટીનું પડ એટલે મૃદાવરણ. પૃથ્વીનો ઉપરનો પોપડો, પૃથ્વીની ઉપરનો પોપડો માટી અને ખડકો જેવા ઘન પદાર્થનો બનેલો છે તેથી તેને ઘનાવરણ પણ કહે છે. નાનો પ્રશ્ન પૂછાય, ઘનાવરણ એટલે શું? તો કે પૃથ્વીનો પોપડો, પૃથ્વીનો ઉપરનો પોપડો એ માટી અને ખડકોનો બનેલો છે તે, બરાબર, તેથી તેને ઘનાવરણ પણ કહેવામાં આવે છે અથવા એને શિલાવરણ પણ કહે છે. બીજું નામ એનું શિલાવરણ કહે છે. આ આવરણ પૃથ્વીની સપાટીથી આશરે 29% ભાગ રોકે છે. પૃથ્વી આખી ગોળ છે, 100% વર્તુળ દોરે એમાં, એમાં 71% પાણી અને 29% જમીને રોકેલો છે. આ પોપડો આશરે 64 થી 100 કિમી જેટલો જાડો છે. કેટલો? 64 થી 100 કિમી જેટલો જાડો. અહીંયાથી નવસારી જઈએ, નવસારી પાછા આવીએ, પાછા એટલું જાડાઈ ધરાવે છે. તે બધે એક સરખી જાડાઈ ધરાવતો અને પાછો એ દરેક જગ્યાએ સરખી નથી જાડાઈ. કોઈ જગ્યાએ જાડો, કોઈ જગ્યાએ પાતળો, કોઈ જગ્યાએ 100 કિમી જાડો છે, કોઈ જગ્યાએ 65 કિમી, કોઈ 70, કોઈ જગ્યાએ 90, એવી અલગ અલગ જાડાઈ છે. વળી અંદર કે બહાર એક સરખો આકાર પણ ધરાવતો નથી, એનો આકાર પણ સરખો નથી. તે લગભગ માટી અને ખડક જેવા દ્રવ્યોનો બનેલો છે. આ ભાગ પર જ નાના મોટા પર્વતો, જે પૃથ્વીનો પોપડો છે તેના પર નાના મોટા પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો આવેલા છે. વળી સપાટીથી શરૂ કરીને આપણે જેમ જેમ ઊંડે જઈએ અંદર જમીનની અંદર, તેમ તેમ તાપમાનમાં વધારો થાય છે, તાપમાન વધે છે. પૃથ્વીના અંદર જેમ ઉતરતા જઈએ એમ એનું શું થાય? તાપમાન વધતું જાય છે. પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકો પીગળીને રસ, પીગળેલા રસને મેઘમાં કહે છે. જ્યારે પૃથ્વીના પેટાળમાં જે એમ જે અંદર ગરમી વધારે છે, કેમ? તો કે પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકો પીગળેલા રસને મેઘમાં કહે છે, કારણ કે અંદર જમીનમાં લાવારસ છે, એ લાવારસ એટલે ભૂરસ, મેઘમાં. પૃથ્વીની અંદર કેટલાક વાયુઓ રહેલા હોય છે જે ગરમ થવા થતાં ઉપર તરફ દબાણ કરી અને બહાર નીકળવા પ્રયત્ન કરે છે, પરંતુ ઉપર આવેલો ખડકનું દબાણ પણ એટલું જ વધારે છે. નીચેથી ગરમી, આ લાવારસ અને એની ગરમી એ ઉપર તરફ આવવા પ્રયત્ન કરે છે, તો બીજી બાજુ પૃથ્વીનો જાડો પોપડો ઉપરથી નીચે તરફ દબાણ કરે છે. આમ ગરમી અને દબાણને જેવા બળો એકબીજાને સંતુલિત રાખે છે, એટલે કે નીચેનો પોપડો ઉપર નથી, ઉપરનો પોપડો નીચે નથી બેસતો, દબાણને દબાઈ રાખે છે. એટલે જ તો પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી, ને એટલા માટે પૃથ્વીનો પોપડો ફાટતો નથી. જ્યાં આ સમતુલા જળવાતી નથી ત્યાં પોપડો ફાટતા જ્વાળામુખી ફાટી નીકળે છે, અને જ્યાં આ સમતુલા ના જળવાય ત્યાં આગળ શું થાય? પોપડો ફાટે એટલે જ્વાળામુખી ફાટી નીકળે, જેને આપણે જ્વાળામુખી પ્રસ્ફોટન કહીએ છીએ. મમ્મી, આ મૃદાવરણ આપણને કઈ રીતે ઉપયોગી છે? મૃદાવરણ આપણે ઉપયોગી તો કઈ રીતે? જો મૃદાવરણ ન હોય ને તો આપણું ઘર સાના પર બાંધી શકીએ. પીવાનું પાણી કે ખોરાક માટે, ખેતી ઉદ્યોગ ધંધા માટે જરૂરી ખનિજો કે પછી જંગલો, એ મૃદાવરણ વગર કઈ રીતે શક્ય છે? ચાલ આજે આપણે મૃદાવરણ વિશે જે વાત કરીએ તેના આધારે મૃદાવરણ શું શું આવી શકે તેને લગતું ચિત્ર દોરીએ. બરાબર, આપણે ચિત્ર નથી દોરવાનું, પણ આ મૃદાવરણ છે એટલે આપણને પીવાનું પાણી મળે છે, ખોરાક મળે છે, ખેતી થાય છે, ઉદ્યોગ ધંધા આપણે બાંધી શકીએ છીએ, રહેવા માટે મકાન બનાવી શકે છે, જમીનની અંદરથી આપણને ખનિજો મળે છે, કારણ મૃદાવરણ. ત્યાર પછી આપણે વાત કરીએ મૃદાવરણ પછી જલાવરણ. ચાલ તને જું હું જલાવરણ વિશે જણાવું. જમીનની સપાટીનો નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો છે જે જલાવરણ તરીકે ઓળખાય છે. પૃથ્વીની સપાટીનો નીચાણવાળો ભાગ એ પાણીથી ઘેરાયેલો છે જેને જલાવરણ કહે છે, અને એ ચાર મોટા મહાસાગરો આવેલા છે ભાગ પૃથ્વી પર.
पृथ्वीनी सपाटी पर भू विस्तार करता पानीनो विस्तार, जमीन विस्तार करता पानीनो विस्तार वधारे छे। जलावरण 71% छे, ज्यारे मृदावरण 29% छे। जलावरणमां विशाळ जल भंडार धरावता भागो એટલે કે મહાસાગરો આવેલા છે, જેને આપણે નામ આપ્યા છે પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિન્દ મહાસાગર અને એન્ટાર્કટિકા મહાસાગર, આ ચાર નામ છે એના। બધા મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા છે, એના વિસ્તારને આધારે નામ પડે છે। બાકી પાણી બધા મહાસાગરોનું એક જ સરખું છે અને જોડાયેલું છે, એના કોઈ કાપીને ભાગ નથી પડ્યા કે દિવાલ નથી ચણી। પણ ભારત પાસે આવે છે એ આ મૃદા મહાસાગર, એટલે એને હિન્દ મહાસાગર કહેવાય છે। પેસિફિક બાજુ જાય છે એને પેસિફિક મહાસાગર કહેવાય છે। એન્ટાર્કટિકા ખંડ પાસે આવે એટલે એને એટલાન્ટિક મહાસાગર કહેવાય છે, આર્કટિક મહાસાગર કહેવાય છે। આવું એના નામ છે અલગ અલગ પ્રદેશ, જ્યાં પ્રદેશ છે એવા પ્રમાણે એના નામ આપવામાં આવ્યા છે। ભૂમિ વિસ્તારો પાસે આવેલા સ્થાનિક જળ વિસ્તારો સમુદ્રો, ઉપસાગરો, અખાત કે સમુદ્ર ધુનીની નામે ઓળખાય છે। પૃથ્વી પરના મહાસાગરો ખૂબ જ વિશાળ અને ઊંડા છે। કેટલી જગ્યાએ તો આની ઊંડાઈ મહાસાગરો કેટલી જગ્યાએ 10-11 કિલોમીટર ઊંડી ખાઈઓ આવેલી છે। સમુદ્રની અંદર મોટા પર્વતો બી છે, ઊંડી ખાઈઓ પણ છે અને મેદાનો પણ છે। પેલું ટાઇટેનિક પિક્ચર આવેલું, એનું મોટું ટાઇટેનિક જહાજ એ નીચે પહાડમાં ટકરાયું હતું ને એટલે તૂટી ગયેલું। મહાસાગરના તળિયે પણ પૃથ્વીની સપાટીની જેમ ઊંચા પહાડો, વિશાળ મેદાનો, ઉચ્ચ પ્રદેશો અને ખીણો પણ આવેલી છે। જે તો પૃથ્વી સપાટી પર માં મોટા મોટા પર્વતો છે, પહાડો છે, મેદાનો છે, ઉચ્ચ પ્રદેશો છે, ખીણો છે, એવું મહાસાગરની અંદર પણ છે। મમ્મી આ સમુદ્રમાં કેટલું પાણી હશે? તો તે તો ખારું હોય છે, તે આપણને કઈ રીતે ઉપયોગી? હા, પૃથ્વી પરના પાણીના જથ્થાના 97% પાણી સમુદ્રમાં છે। આખી પૃથ્વી પર જેટલું બી પાણી છે એ પાણીનું 97% પાણી સમુદ્રમાં છે। 2% પાણી બરફ સ્વરૂપે છે અને 1% કરતાં પણ ઓછું પીવાલાયક પાણી આપણાને મળે છે। એટલા માટે જ આપણે પાણીની બચત કરવી, પાણીનો બગાડ કરવો જોઈએ નહીં। બાકી રહેતા પાણીનો આશરે 0.25% એટલે કે 2% જેવો ભાગ એ બંને ધ્રુવોમાં તથા હિમાલયમાં બરફ સ્વરૂપે છે સંગ્રહાયેલો છે, અને બાકીના પાણી પૈકી કેટલું પાણી સરોવરમાં, કેટલું પાણી નદીઓમાં અને કેટલું પાણી પૃથ્વીની અંદર પેટાળમાં સંગ્રહાયેલું છે, પીવાલાયક પાણી ખૂબ જ ઓછું છે। આ મીઠું પાણી એ આપણા માટે જલાવરણની ભેટ છે, ભગવાન આપેલી ભેટ છે। સજીવોને જીવવા માટે મીઠા પાણીની જરૂર છે। આ મીઠા પાણીના મુખ્ય ફરી ખેરી મિત્રો, આ મીઠું પાણી એ જલાવરણની ભેટ છે। સજીવોને જીવવા માટે મીઠા પાણીની જરૂર છે। આ મીઠા પાણી મુખ્ય આધાર આ મીઠા પાણીનો મુખ્ય આધાર એ વરસાદ છે, વૃષ્ટિ। વરસાદ પડે તો જ આપણને પીવાલાયક પાણી મળે, બાકી નહીં, બરાબર ને? એટલે આ મીઠું પાણીનો મુખ્ય આધાર એ વૃષ્ટિ, વરસાદ છે। માટેનો ભેજ એ વરસાદ માટે, જે આપણા દેશમાં અથવા દુનિયા દેશમાં જે વરસાદ પડે ને એ ભેજ એ સમુદ્રમાં પાણી ગરમ થાય છે અને એ પાણી ઉપર જાય છે અને એના કારણે જે વરાળ બને છે અને એમાંથી વાદળા બંધાય છે। સમુદ્રમાંથી મૂલ્યવાન રસાયણો, ખનિજો, મીઠું, માછલા મળી આવે છે। જેમ ધરતી પર સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ છે, તેવી જ રીતે સમુદ્રમાં પણ જીવસૃષ્ટિ આવેલી છે। તમે જોઈ શકો છો કે સમુદ્રમાં જળ ઘોડા છે, વેલ માછલી છે, બી ઘણી બધી માછલીઓ છે, કેકડા છે, બુમરા છે, પછી કરતલા છે, ઝીંગા, આ બધા પ્રાણીઓ જે એક જાતની માછલીનો પ્રકાર છે એ પણ સમુદ્રમાં રહે છે અને આ સમુદ્ર આપણને મૂલ્યવાન રસાયણો, ખનિજો, મીઠું, માછલા આ બધું આપણને પૂરું પાડે છે અને આ જ સમુદ્રની અંદરથી નીચેથી આપણને ખનિજ તેલ પણ મળે છે। જેમ ધરતી પર સજીવ સૃષ્ટિ અસ્તિત્વમાં છે, તેવી જ રીતે સજીવ સમુદ્રમાં પણ જીવસૃષ્ટિ આવેલી છે। મહાસાગરોના મોજા, પ્રવાહો અને ભરતીમાં રહેલી પ્રચંડ શક્તિનાથીને વિદ્યુત શક્તિ મેળવી શકાય છે। આ સિવાય તે જળમાર્ગ તરીકે ઉપયોગી છે।
दुनिया सौथी सस्तो ने सारो मार्ग एटले जलमार्ग, जेने कोई दिवस तूटी ना जाए, जेने कोई दिवस खाड़ा पूरवा ना पड़े, रोड बगड़ी ना जाए, एवं कोई माथाकूट नहीं। सस्तो ने सारो मार्ग जो कोई मुसाफरी माटेनो हो तो ये जलमार्ग है।